नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उभयचायाणं नमो लोये सर्वसाहूणं एषो पंचनमुक्कारो सर्वपापप्रणाशनो मंगलानं च सर्वेशिं परमं हवई मंगलम्। અત્યારે અહીં ઉત્તરાધાયણ સૂત્ર આગમના સૂત્રો અહીં ગોઠવાયા છે। આગમ આ એટલે ચારે બાજુથી અને ગમ એટલે જાણવું, ચારે બાજુથી આત્મા અંગે જે જ્ઞાન જાણવું એનું નામ તે આ આગમ કહેવાય। કોઈ પૂછે કે આગમ શું, આ એટલે ચારે બાજુથી અને જે આત્માનું જ્ઞાન છે એ જેને થયેલું છે એણે જે કહ્યું એનું જે જ્ઞાન એ આગમ છે। એવા કોણ હતા? તીર્થંકરો કે જે પોતે જોઈ શકતા હતા, કર્મ ક્ષય કરીને પોતે પોતાનું સ્વરૂપ પામી ગયા હતા। એટલે જેવી રીતે ક્રિસ્ટલ હોય, ક્રિસ્ટલ એ પારદર્શક હોય, એમ આપણો આત્મા પણ ક્રિસ્ટલ જેવો પ્યોર થઈ જાય, જેમાં રાગ દ્વેષ મારું તારું કંઈ નહીં, પોતાનામાં આવીને બસે, સ્વમાં આવીને બસે। સ્વસ્વરૂપને બતાવનાર કોઈ પણ જો દુનિયામાં હોય આત્માનું તો આગમ છે। મૂર્તિ એટલા માટે છે કે એને જોતા જોતા એ તમને યાદ આપે છે કે તું પણ આવો થઈ શકે છે। મૂર્તિ વિતરાગની છે અને એટલા જ માટે આપણી મૂર્તિ વિતરાગની હોય, પણ 17મા સૈકામાં વૈષ્ણવોનો જોર એટલું વધી ગયું હતું અને એને લીધે પછી જેમ એ લોકો કૃષ્ણને સુડાવે, મંગળા કરે, એને માટે ખાવાનું બનાવે, 56 ભોગ બનાવે, તો એ પ્રણાલિકા એ આપણામાં ઘૂસી ગઈ। એટલે આજે આપણે ભગવાનને આગળ જઈને મીઠાઈ ધરીએ, ભગવાન તો કહે છે કે તું છોડ આંબીલ કર, અને ભગવાનની આગળ જઈને પાછા પેંડા ધરે, કોન્ટ્રાસ્ટ। પણ શ્રદ્ધા એક એવી વસ્તુ છે, માન્યતા માન્યતા પછી એનો વિચાર ન કરે। આ દુનિયા અત્યારે આખી માન્યતામાં પડેલી છે, એટલે આપણે વિચાર કરતા નથી કે હું શું કરું છું। મહાવીર કહે છે કે પગલું ભરે તો જાણીને ભર, તું શું ક્યાં પગલો જાયશ, શા માટે જાયશ। આ માર્ગ ટોળાઓનો માર્ગ નથી, એકલતાનો માર્ગ છે। તારી સાથે કોઈ ના આવે તો એકલો જાને રે, તારી સાથે કોઈ ના આવે તારે એકલા જવાનું છે। અને એ વાત માતાને આત્માની ઓળખાણ થાય, એમ નહીં કહો કે અરે હું એકલો છું, આનંદથી થયા કે હું એકલો, હું મારું નક્કું કરી શકું, હું એકલો નથી, કારણ કે મારી સાથે જ્ઞાન છે, દર્શન છે, અને પરમાત્માએ આપેલું વિઝન છે, અને આ મૂર્તિ કહે છે કે તારું પણ આ સ્વરૂપ છે। ભગવાનને જોતા જોતા આપણે ભગવાન બની જઈએ। ભાઈઓ, તમે ભગવાનના દર્શન કરતાં કરતાં ભગવાનને શણગારવાનું મૂકી દો, કેટલાક લોકો તો ભગવાનને શણગારે, દાગીણા લગાવે, ભગવાન કહે ભાઈ મેં તો છેલ્લું દેવદૂષ્ય હતું એ પણ ફેંકી દીધું, અને આ લોકો જઈને શું કરે, પહેલાંને પાછું ભગવાનને દાગીણા ચડાવે ને કપડાં ચડાવે ને માથા ઉપર મુકુટ ચડાવે। હમણાં પહેલું અત્યારે 10-1 મિલિયન
ખર્ચીને ન્યૂજર્સીમાં દેરાસર થયું છે, બહુ સુંદર થયું છે. પણ ભગવાનની જે પ્રતિમા છે એના ઉપર જે મુકુટ બનાવ્યો એ એવો છે કે આમ જાગ જમાલ મુકુટ. આ હમણાંની વાત છે. ત્યારે ત્યાં એ લોકોએ કીધું કે તમારો અમારે બર્થડે છે એટલે બર્થડે ઉજવાય, એટલે હું ત્યાં ગયો હતો, બધું દર્શન જોયું એમ કર્યું. 15 દિવસ પછી એ દેરાસરમાં બધી દાગીડાની ચોરી થઈ ગઈ, પકડાય નહીં. બધા કહે કે આ દાગીણા કેમ ચોરાઈ ગયા, ભગવાનને ત્યાં ચોરી થઈ ગઈ. પણ 3 દિવસ પછી એક જણને અક્કલ આવી કે આપણો જે કેમેરા છે એ કેમેરામાં જુએ, એટલે કેમેરામાં એ જોયું તો એનો જે પૂજારી હતો એ જ એમાં ફરતો હતો. એટલે પૂજારીએ એ દાગીણા ચોરી લીધેલા. અને પછી આ લોકો કે એને પકડો, અને પકડીને કે પોલીસ બોલાવો. મેં અમને ખબર પડી, મને મેં કીધું તમે એક તો ભૂલ કરી છે કે ભગવાનને તમે દાગીના પહેરાવ્યા, હવે આ બીજી ભૂલ ન કરતા કે આને બચારા મારી મારીને આ ચાહ્યા. કે ભગવાનને ત્યાં ચોરી, મેં કીધું ભગવાનને ત્યાં ચોરી નથી થઈ, ભગવાનની ચોરી તો જ્ઞાન દર્શનની થાય, આ તો દાગીનાની ચોરી થઈ છે. મેં કીધું એને હિંસા નહીં કરતા, તમે નક્કી કરો કે ભગવાનને આપણે કંઈ નહીં, ભગવાનના જેવા આપણે થવાનું છે, આપણા જેવા ભગવાન આપણે કરવાના નથી. અને આપણે બધાએ લોકો આ બધું કરે એટલે આપણે અજ્ઞાન થઈ ગયું છે. હમણાં કોઈ એક આખી એક જ્યારે ટૂર નીકળી કે સ્વાધ્યાય કર્યો તો ક્રૂઝની અંદર ગયા બધાએ. ક્રૂઝની અંદર શું કરે કે 4-5 દાડા બધું સ્વાધ્યાય કરે. અરે મેં કીધું ક્રૂઝ જેની અંદર માંસ રંધાય, અને જ્યારે ક્રૂઝ ચાલે ત્યારે નીચે નીચે મોટી આખી આ ચાકુ જેવું હોય છે, જેટલા માછડા આવે કપાતા જાય એની અંદર બેસીને લોકો કહે છે અમે સ્વાધ્યાય કર્યો. પહેલાં મોરારી બાપાએ આખું રામાયણ ત્યાંમાં કર્યું. આ એક ગાળેડીયો પ્રવાહ છે અક્કલ નિનાનો. બધા જાય એટલે કહે જાઓ, હું શા માટે જાઉં? એટલા માટે જે કંઈ કરો એની અંદર હિંસા ન થાય. એટલે ભગવાને કહ્યું કે આ ઉત્તરાધાયણ સૂત્ર છે અહીં છે, તો એની આજે હું સ્વાધ્યાય કરવાનો છું. એનો પહેલો શ્લોક, એનો સરસમાં શ્લોક છે કે એક ગોહંગ નથી મેં કોઈ, ના મન ન સકસઈ, એવં અધિન્ન મણસો અપાણ મણુષાશઈ. ઉત્તરાધાયણ સૂત્રમાં કહે છે કે રોજ એકવાર બેસીને કે હું એકલો છું. પણ પાછા એકલો કહીને પાછો બિચારો ન થઈ જાય, અરે કે હું એકલો છું, મારું કોઈ નથી, એક છું, પણ હું મારો કરતા છું. અને મારામાં જે તત્વ પડ્યું છે એ ભગવાન તત્વ પડ્યું છે. આ ધર્મ કહે છે કે આ માટીના શરીરની અંદર એક પરમાત્મા બેઠો છે, એટલે પરમાત્માની મૂર્તિ છે એ આપણી યાદ અપાવે છે કે હું પણ એક સામાન્ય સિદ્ધાર્થ હતો, અને હું પણ મને પામી ગયો એટલે મહાવીર થઈ ગયો. આપણે પણ જો આપણામાં જઈએ તો આત્મામાંથી મહાત્મા શુદ્ધ થયા, એટલે મોહનલાલ કરમચંદ આપણે શું કહીએ એને, મહાત્મા કહીએ. શા માટે મહાત્મા કહીએ? કે એણે અહિંસાને પોલિટિક્સમાં ઉતારી, સત્યને વળગી રહ્યો અને જીવન એકદમ સાદું બનાવ્યું. સાબરમતી જેલમાં ગાંધીજી હતા, એને 3 વર્ષની સજા હતી, 3 વર્ષ પૂરા થયા, પણ એ જેલની અંદર શું કરતા હતા, પહેલાં અભણ કેદીઓ છે એને શીખવાડતા હતા લખવાનું શીખવાનું. તો પેલા જેલીને આવીને કીધું કે તમને ગુડ ન્યૂઝ મિસ્ટર કરમ મોહનલાલ કરમચંદ,
યોર ટર્મ ઇઝ ઓવર નાઉ યુ આર ટુડે ફ્રી ટુ ગો. તમારા જેલની ટર્મ આજે પૂરી થઈ ગઈ, તમે જઈ શકો. ગાંધી કે ના હું નહીં જાઉં. કેમ? તો કે હું આ લોકોને ભણાવું છું, હજી 3 દાડા બાકી છે, હજી 3 દાડાનો મારે લાટ લેસન કરાવવું પડે છે. પેલા જેલ કે નહીં હવે તમે નહીં રાખીએ, હવે જો તમે રહો તો તમારે ભાડું આપવું પડશે અહીં રહેવાનું. કારણ કે એને જેલને મેલ બનાવ્યું, બસ પોતાને ભણાવવાનું રાખ્યું. એટલે એને એટલે હરમેશા વસ્તુને તમે કેવી રીતે જુઓ છો એ તમારા ઉપર છે. કોઈ દાડો બાપડો કે બિચારો કદી નહીં થવાનો. આત્માને કોઈ દાડો નીચે નહીં નાખવાનો. અને એ જ રોજ વિચાર કરો કે આ જો આત્મા મહાત્મા થાય અને એકદમ શુદ્ધ થઈ જાય તો પરમાત્મા થાય. અને પરમાત્મા એ આત્મામાંથી થવાનો છે. તમે બીજા કોઈને માટે કામ કરતા નથી, તમે તમારા માટે કામ કરો છો. તો દરેક માણસે એક જ વિચાર કરવાનો કે આ માણસનું જીવન મને મળ્યું છે, હું મને જાણ્યા વિના આ મત નહીં જાઉં. તમે પોતાને જાણી લો. અને જ્યારે તમે પોતાને જાણી જશો કે હું એક પરમાત્મા છું, તો તમારાથી એવું કોઈ ખરાબ કામ થશે નહીં કે કાંઈ વાત છે ચાર ચવાય ભાઈ, તો એવું કોઈ ખરાબ નહીં થાય, કામ થાય કે તમને કર્મ બંધનનું કારણ થાય. એટલે 10મી કાલિકમાં સૂત્રમાં એના શિષ્યે પૂછ્યું કે ભગવાન એવો કયો રસ્તો છે કે હું સંસારમાં રહેવું પડે છે પણ કર્મ બંધન ન થાય. હવે એક સંસારમાં રહેવું અને કર્મ બંધન ન થાય, તો ભગવાને 10મી કાલિકમાં એવો સરસ રસ્તો બતાવ્યો છે. અને એ શ્લોકો અહીં લખી લખીને રાખવા જેવા છે. એણે શિષ્યે પૂછ્યું કે કહમ ચરે, કહમ ચિત્તે, કહમ આસે, કહમ સયે, કહમ ભુંજંતો ભાવંતો પાવમ કમમ ન બંધઈ. ભગવાન તમે અમે બતાવો કે હું કેવી રીતે જીવું, કહમ ચિત્તે કેવી રીતે ઊભો રહું, કેવી રીતે બેસું, કેવી રીતે સૂવું, કહમ ભુંજતો કેવી રીતે ખાઉં, અને કેવી રીતે હું બોલું કે જેથી પાવમ પાપ અને કર્મ બંધાય નહીં, પાવમ કમમ ન બંધાય, નહીં બંધાય, એવો રસ્તો બતાવી દો. હવે આ તો કેવો રસ્તો બતાવ્યો કે આ બધું કરવું, ખાવું પીવું ચાલવું રહેવું શું કરવું અને કર્મ ન બંધાય, પાપ ન બંધાય. જૈન ધર્મ બતાવે છે કે તમે કરો પણ બંધાવો નહીં. 10મી કાલિકનો આ સૂત્રમાં એણે આ પહેલો પ્રશ્ન શિષ્યે પૂછ્યો, કહમ ચરે, કહમ ચિત્તે, કહમ આસે, કહમ સયે, કહમ ભુંજંતો ભાસંતો પાવમ કમમ ન બંધઈ, પાપ કર્મને બંધાય નહીં. ભગવાને બહુ સરસ ઉત્તર આપ્યો કે જે કંઈ કામ કરે તું જૈણાથી કર, જોઈને કર, સમતાથી કર, અહમ વિગેરે દઈને કર, કે મારે કરવું પડે છે હું કરું છું, આ શરીર મળ્યું છે ટકાવવા માટે મારે અનાજ ખાવું પડે છે હું ખાઉં છું. જયમ ચરે, જ્યારે ચાલતો હોય ત્યારે જૈણ નથી કહેવું, ધ્યાન રાખીને આપણે ચાલતા હોઈએ અને વિચાર હજે બીજું કંઈ કરતા. હું એક દાડો ત્યાં બાલકેશ્વરમાં સવારના ફરવા જતો હતો તો એક ભાઈ અમે મળ્યા. મેં કીધું કેમ છો ભાઈ, કેમ છો?
તો પેલા એકદમ 12 અને 13 આના કહ્યા કે એટલે સર બજારનો ભાવ એના ભગત ચાલતો. મેં કેમ છો? તો એ બજારનો ભાવ બોલ્યો કે એ વિચાર ચાલતો બજારમાં ચાલતો. મેં એને પૂછ્યું પણ એ જવાબ બજારનો આપે. એટલે આપણે કામ એક કરતા હોઈએ અને વિચાર બીજું કરતા હોઈએ, એટલે એકે કામ શુદ્ધ ન થાય. જયમ ચરે, જ્યારે જાઓ ત્યારે જયણાથી ચાલો, કે કોઈ જીવ ઉપર પણ તમારો પગ ન થાય. જયમ ચરે, જયમ ચિઠ્ઠે, ઉભા રહો તો પણ જયણાથી ઉભા રહો. બેસવા જાઓ તો જયણાથી જોવું કે ભાઈ કેવું છે. ઘણી વાર કીડીઓ ઉપર કે જ્યાં ત્યાં આપણે બેસી જાય, ચટકા ખાય ત્યારે કે કીડી કરડી, પણ તું જોવું જોઈએ ભાઈ. જયમ ચિઠ્ઠે, જયમ આશે, જયમ ભુંજતો. ખાતી વખતે આપણે બને ત્યાં સુધી ઓછું બોલવું, ખાતા ખાતા બોલવું નહીં. ઇંગ્લેન્ડનો જે જ્યોર્જ હતો રાજા, એ ખાવા બેસે ત્યારે ટેબલ ઉપર એટલું બોલબોલ કરે, બધું કહેવાનું હોય તે ક્યાં કરે. તો એ વખતે જ્યારે સવારના બ્રેકફાસ્ટ ચાલતો હતો, તો એ વખતે એ પોતે જે ટોસ્ટ લેતો, ટોસ્ટના ઉપર જેમ લગાતો હતો, ખાતો હતો, એને એની ગ્રાન્ડ ડોટરે કીધું કે ગ્રાન્ડપા, આઈ વોન્ટ ટુ ટેલ કે ડોન્ટ ડિસ્ટર્બ મી વેન આઈ એમ ટોકિંગ, નોબડી શુડ ડિસ્ટર્બ મી, બી સાયલેન્ટ. પછી એનું વાત ચાલુ રાખી. વાત પૂરી થઈ પછી પેલી ગ્રાન્ડ ડોટરને પૂછ્યું કે ટેલ મી વોટ યુ વોન્ટ ટુ ટેલ. પેલી ગ્રાન્ડ ડોટર કે ગ્રાન્ડપા, ઇટ ઇઝ ટુ લેટ, બીકોઝ ઇન યોર જેમ દેર વોઝ અ કોક્રોચ અને આઈ વોન્ટ ટુ ટેલ. વાતો કરે, શું ખાય, કોક્રોચ ખાઈ જાય, ખ્યાલ ના આવે. એટલે કોઈ કહે તો કે નહીં અહમ આ કેમ. ખાતી વખતે ઓછું બોલો, મૌન કરો. આપણે ખાવું અને એટલું ખાવું કે જે શુદ્ધ હોય, અને પછી એટલું હોય મીઠું છે એટલે દાબ દાબ નહીં કરવાનું, કારણ કે આ પેટને આપણે પટારો નહીં તે બનાવવાનો, આ શરીર સારું રહેવું જોઈએ. એટલે જ્યારે પણ લઈએ ત્યારે અનાજને પણ આપણે સન્માન કરવું જોઈએ. અહો જીણે હિ મસા વજ્જા, જીનેશ્વર ભગવાને આ ખાવાનું કેવું કહ્યું કે સાવધ્ય, અહો જીણે હિ મસા વજ્જા, વિત્તી સાહુણ દેશિયા, મુખ્ય સાહુણ હેવું સાહુ દેહસ ધારણા. ખાતી વખતે જે શ્લોક બોલવાનો હોય છે કે હે ભગવાન, તમે ખાવાને માટે શું કહ્યું કે આ સાદું આ શરીરને ટકાવવા માટે ખાવું પડે છે, પણ એ કેવું હોવું જોઈએ? સાવધ્ય નહીં હોય, હિંસા કોઈની ન હોય, ખાલી એક અનાજને માટે દેહધાર કે જે આ શરીરને ટકાવીને હું આ શરીરથી સારા કામ કરીશ. એટલે સાંજે જ્યારે સુવા જાઓ ને કે જે આજનો દિવસ મેં જમા કર્યો છે, તમે દિવસને જમા કરો. રાતના સૂતી વખતે તમને એમ થાય કે જ્યારે જમાનો ભારો આવે તો એમ થાય કે મેં મારી જિંદગી વેડફી નથી રાખી, આટલા દિવસો મેં જાણીને જમા કર્યા છે. કારણ કે છેલ્લી વખતે આપણે એકને પોતાને જવાબ આપવાનો છે, અને જમાનું નક્કી છે. એવી કોઈ દવા નથી, એ કોઈ તાકાત નથી કે કોઈને રોકી શકે. જતી વખતે આપણને શું કે મેં જિંદગીમાં શું મેળવ્યું? પૈસા મેળવ્યા, વાવા મેળવી, આ બધું. પણ રોજ જો તમે આખો દિવસ આજે સવાર જીવો, સવારથી શરૂ કરો, ઉઠો, નવકાર મંત્ર ગણીને થાવ કે આજનો દિવસ હું કશાયો કરીને, ખરાબ કરીને આજનો દિવસ બગાડીશ નહીં. એક એક દિવસ લીવ બાય ધ ડે, એક એક દિવસથી જીવવાનું છે. અને પછી આખો દિવસ તમે શાંતિથી જીવો, બધું કામ કરો. જયમ ચરે, જયમ ચિટ્ટે, જયમ આશે, બધું જયડાથી કરતે જાઓ. સાંજે બધું થાય સુતી વખતે કે આજનો દિવસ સારો ગયો, કોઈ ભૂલ થઈ ગઈ હોય
પછી પુત્ર હોય, પત્ની હોય, કોઈ પણ માણસને આપણે દુઃખી કર્યા હોય, બોલાઈ ગયા હોય, તો કે મિચ્છામી દુઃખડમ, રાતના સૂતી વખતે કોઈની સાથે વેર નહીં. એમ કરીને એક એક દિવસ આપણે જો જમા કરીએ ને, તો આપણા એ દિવસો આપણને યાદ આવે કે મેં આ દિવસો આટલા મેં જમા કર્યા છે, હું જ્યાં જઈશ આ દિવસો જમા કર્યા છે એ જ મને મળવાના છે. અને ભાઈઓ, તમે કેટલું પુણ્ય આપણે કર્યું છે કે આજે આપણને બધું જોઈએ એના કરતાં વધારે મળે છે, હજી આપણને સંતોષ નથી. અરે ભાઈ, કેટલું જોઈએ! એટલે માણસને થોડોક સંતોષની જરૂર છે કે મને ઘણું થયું છે, નહીતર ભટકી ભટકીને હેરાન થઈ જશો, કારણ કે બીજાઓની સાથે પોતે તમે સરખાવ્યો તો પાર નથી. અહીં ન્યુયોર્કની અંદર એક મુંબઈના ઝવેરી આવ્યા હતા, બહુ જાણીતા ઝવેરી, અને અમે સેન્ટર ઉપર, હું રોજ ચાલીને જાઉં દર બુધવારે, તો એ મારી સાથે હતા. રસ્તામાં પેલી ટિફની આવી, તો એ ટિફનીમાં ત્યાં મોટું કંઈ હીરાઓનું એક્ઝિબિશન હતું, ટિફની નામની એક એક જે ફિફ્થ અવન્યુ ઉપર શોપ છે. તો એ કહે કે સાહેબ એક મિનિટ ઉભા રહો, કારણ કે બધું એક્ઝિબિશન હતું, એટલા હીરા ને એ ને બધું મોટો ઓલું ડાયમંડ, પોલીસ પણ હતી પ્રોટેક્શન. બે મિનિટ થઈ, ત્રણ મિનિટ થઈ, મેં કીધું હવે ચાલો, કે સાહેબ એક બે મિનિટ જરા જોઈ લો. મેં કીધું તમે મુંબઈના નંબર વનના ઝવેરી છો, તમારી પાસે તો સાઈટ છે. મેં કીધું આ શું? એણે મને શું કહ્યું કે સાહેબ આ ટિફની આગળ તો હું તો નાચી જ છું. એણે મને શું કહે કે આ ટિફની આગળ હું નાચી જ. મને નેભાઈ લાગ્યો કે આ માણસને મુંબઈના લોકો જોઈને ઈર્ષા કરે છે, અને આ માણસ કહે છે હું નાચી છું, કંઈ નથી. કોઈએ બીજાએ નાચી જ કીધો હોત તો ન માને, પણ એણે પોતાને નાચી જ બનાવી દીધો. મને આ થયો કે આ પરિગ્રહ, આ માણસ બીજાની સાથે સરખામણી કરીને પોતાને નાચી જ બનાવી દે છે, આની આગળ મુકાઈ. મેં કીધું તારી પાસે તારા ગુણ છે એ મોટી વાત છે, તું તારે આજે હાથ નથી ધરવો પડતો, કોઈને કરવું નથી, તમારું ગૌરવ રાખો તમે, અને હું કોઈની આગળ મારે નાચી જ બનવાની જરૂર નથી. એટલે આત્માને આપણે જાણી રહીએ કે હું કોણ છું, તો રોજ રોજ તમે પોતાને વિચાર કરશો. કોઈ કહે છે એટલા માટે નહીં, પણ તમારા શ્વાસોશ્વાસમાં સોહમ સોહમ, કે હું એ છું સોહમ, જે હું શોધું છું એ હું છું. અને એ ઊંડો શ્વાસ લેતા જાઓ, ધીમે ધીમે તમને ખ્યાલ આવી જાય કે શ્વાસ એ જ મારું જીવન છે. જે શ્વાસ બહાર ગયો અને પાછો ના આવ્યો એટલે માણસ ગયો, શ્વાસોશ્વાસ. અને આ શ્વાસોશ્વાસ આપણે કેટલા બધા વેડવી નાખીએ છીએ. એટલા માટે શ્વાસ શ્વાસ પર ધ્યાન ધર, વૃથા શ્વાસ મત ખોય, ના જાને ઈ શ્વાસ કો આવન હોય ન હોય. દરેક શ્વાસ ઉપર ધ્યાન દેવાનું કે આ મારો શ્વાસ છે એ હું જાણું છું, અને મારાથી ખોટું ન થાય એ મારે જોવાનું છે, મારાથી ખોટું ન થાય. અને તમે જો બરાબર ધ્યાન આપશો તો ધીમે ધીમે આપણે એટલા રોજો કે આપણે કર્મ બદલાઈશું. સંસાર છોડીને ભાગીને ક્યાંય જઈ રહેવાના થઈ રહેવાના છે, પણ ધ્યાન રાખવાનું છે. અને એ ધ્યાન રાખીને એવી રીતે આપણે જીવવાનું છે કે આ ભગવાનનું જે શાસન મળ્યું છે અપૂર્વ શાસન મળ્યું છે, અને એ શાસનમાં મળ્યા છતાં આપણે આ જીવનને જતી વખતે મોડા ઉપર પ્રકાશ હોય નહીં કે હું જીવ્યો છું, મને જૈન ધર્મ મળ્યો છે, અને મેં મારા જીવનને રોજ રોજ એક એક જમા કર્યો છે. અને
આજથી જરૂરી હવે રાતના અને કાલ સવારથી શરૂ કરી દેવું કે રોજ એક એક દિવસ જમા કરો. અને તમારી પાસે જ હોય કે મારા જેમ પેલો માઇલેજ હોય ને, માઇલેજ હોય કેટલા છે એવી રીતે તમારી પાસે માઇલેજ કેટલા છે અહીંથી જતી વખતે, અને તમને ખ્યાલ હોય કે નહીં આઈ હેવ લીવડ અ ડે, ઇટ ઇઝ એલર્ટ જેને જીવવાનું કહે છે. એટલે આપણે આ રીતે આપણને આ મળેલું છે અને આપણું સદભાગ્ય છે કે આ ઠેકાણે જ્યારે હું 1971માં અહીં આવેલો હતો પહેલાં, અને અહીંથી જતી વખતે કીધું કે ભાઈ એ વખતે લલિત અને આ ને ભાઈ આપણે ધીરુભાઈને બધા લોકો હતા, તો મેં કીધું તમારે અહીં કંઈ કરવું જોઈએ, પણ એ કંઈ થયું નહીં. પછી 80માં જ્યારે પછી બીજી વાર આવ્યો ત્યારે ત્યાં કલ્યાણજીભાઈના એમાં મોટરમાં થોડું શરૂઆત કર્યું, કરતાં 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 $100,000 લેવા મુશ્કેલ હતા. તમારો સંઘ કેવો ઉદાર, કેવો એક્ટિવ, અને કેવી રીતે આજે $20 મિલિયન આજે ખર્ચીને એક સ્વર્ગ ઊભું કરી દીધું છે, આ તમારી તાકાત છે. અને આ સ્વર્ગ ઊભું થયું છે, આ બહારનું સ્વર્ગ છે, હવે આપણે અંદરનું સ્વર્ગ કરવાનું છે. અને અહીં દરેક માણસે વિચાર કરવો કે નહીં મારે અહીં ભગવાન પાસે અહીં આવું દર્શન કરવા, અને અહીં આવું યાત્રા આવે એટલે ભગવાનને એવી રીતે ભક્તિથી દર્શન કરવાના અને કહેવાનું કે નહીં ભગવાન હવે તને ભગવાનનો એક શ્લોક બહુ યાદ રાખવા છે, અપ્પા કત્તા વિકત્તાય સુહાણમ દુહાણય, અપ્પા મિત્તંચ સત્તુ છ સુવટ્ટિયમ દુવટ્ટિયમ. આ ઉત્તરાધ્યાય સૂત્રનો શ્લોક છે. આ શ્લોક સરસ રીતે લખીને મોડે કરવા જેવો છે, કંઠસ્થ કરવા જેવો છે. ઉત્તરાધ્યાય સૂત્ર મેં અહીં જોયું, એનું હિન્દી પણ થયું છે, ઇંગ્લિશ પણ થયું છે, ગુજરાતી પણ છે, એટલે ઉત્તરાધ્યાય સૂત્ર તો તમારે દરેક ભાષામાં મળે એમ છે તમને. અને એ ઉત્તરાધ્યાય સૂત્ર એટલે ભગવાનનું છેલ્લું વચન, ઉત્તર અધ્યયન એટલે દેહ છોડતા પહેલાં જે પોતે બોલ્યા એના ઓરિજિનલ વચન છે ઉત્તરાધ્યાય સૂત્ર. અને એ શ્લોક એ ઉત્તરાધ્યાય સૂત્રને મેં હમણાં પ્રવેશ કરતાં જોયું કે અહીં ઉત્તરાધ્યાય સૂત્ર છે, એનું બધી ભાષાઓમાં છે, એમાં આ શ્લોક છે. અપ્પા, અપ્પા એટલે આત્મા, કત્તા તું આત્મા, તારો કરતા તું છો, કોઈ પણ વસ્તુ થાય તો બીજાને દોષ નહીં દેતો, જવાબદારીમાંથી ભાગી જવાનો પ્રયત્ન નહીં કરતો. અપ્પા હું, મારું કરતા હું છું. અપ્પા કત્તા વિકત્તાય, મારો વિનાશ કરનાર પણ હું છું, અને હું જો મારો મિત્ર બની જાઉં તો પણ થઈ શકો છે, અને હું મારો શત્રુ પણ બની શકું છું. આત્મા મિત્ર પણ બને અને પોતાનો શત્રુ પણ બને. આ દેહથી માણસ પાપ જેટલા કરવા હોય એ 7મી નરક સુધીના કરી શકે, અને આનો આત્મા આના શરીર દ્વારા કરીને ઠેઠ મોક્ષે સુધી જવું હોય તો જઈ શકે, આવું આપણું ઉત્તમ જીવન. અપ્પા કત્તા એટલે કોઈ પણ વસ્તુ કંઈ થાય તો બીજાને દોષ નહીં દેવાનો કે આણે આમ મારું કર્યું, કે મારા ભાગ મારા સંમતિ વિના મારા સાથ વિના આ કામ થાય નહીં, થયું છે તો મારો ભાઈ એમાં ભાગ છે. અપ્પા કત્તા એટલે એક વાત આપણા મગજમાંથી નીકળી જવું જોઈએ કે કોઈ પણ વસ્તુ થાય આપણે બીજાને દોષી દઈએ કે આણે મારું ખરાબ કર્યું, આ દોષિત છે એમ કરીને આપણે બચી જઈએ, બચતા નથી, નુકસાન કરીએ. જવાબદારી લેવાની
કે અપ્પા કહેતા હું જે દુઃખી છું એ કોઈને લીધે નહીં, મારા અજ્ઞાનને લીધે, કારણ કે હું એને બહુ મારું કે તારું માને છે એટલા માટે તું દુઃખી થયો છું. આ જગતમાં બધી વસ્તુઓ છે એ મૈત્રી ભાવથી રહેવાનું, પણ કોઈ બિલોંગિંગ નહીં કે આ મારું છે. તારું કંઈ નથી, તારું આ શરીર બી તારું નથી, તો બીજા તારા કેમ થઈ શકે? એટલે આપણે શું કરીએ, આ અજ્ઞાનને લીધે કંઈક પણ બને તો બીજાને દોષ દઈએ, અને એમ કરતાં કરતાં આખી જિંદગી પૂરી થઈ જાય. જવાબદારી, કોઈ પણ વસ્તુ થાય અપ્પા કરતા મને કોઈ દુઃખી નહીં કરી શકે, જ્યાં સુધી હું એ મારી સાથે મને એણે એમ કર્યું એમ કીધું, મને નહીં એનું અજ્ઞાન છે એ કહે છે, હું શું કરવા બળગું? પણ એ બોલે એટલે આપણે ગરમ થઈ ગયા, તું મને કહે છે, અને આપણે એ લઈ કરીને આપણે હેરાન થઈ જઈએ છીએ. એટલે જ્ઞાનીઓ એમ કહે છે કે અપ્પા કરતા રોજ એ કહેવું કે હું મારો કરતા છું અને હું જ મને નુકસાન કરું છું. એટલે આજથી બીજાને દોષ દેવાનો બટી જાય. એક ફની સ્ટોરી છે, ફની સ્ટોરી. એક ભાઈ છે ને, ત્યાં જોબમાં જતા હતા, અને લંચના ટાઈમની અંદર બધા એના મિત્રો બધા ભેગા થાય, એટલે એ રૂમ હતો એ ઓફિસમાં, લંચ વખતે બધા ભેગા થાય અને એ પોતપોતાનું લંચ બોક્સ ખોલે, અને પછી એ લોકો ખાય, અને એક ભાઈ હતા એ સેન્ડવિચ કાઢે અને રોજ ખાય, અને પછી રોજ બોલે કે આઈ એમ ટાયર્ડ ઓફ ધીસ સેન્ડવિચ. પહેલાં કે ટાયર્ડ ઓફ ધ સેન્ડવિચ, કે એવરી ડે આઈ હેવ ટુ ઈટ પીનટ બટર જેલી સેન્ડવિચ, આરી આ સેન્ડવિચ છે પીનટ બટર જેલી સેન્ડવિચ, એવરી ડે આઈ એમ ટાયર્ડ ઓફ ઈટ. તો એના એક કલીગે કહ્યું કે યુ ટેલ યોર વાઈફ કે શી મસ્ટ કુક સમથિંગ એલ્સ. પેલો ભાઈ કહે કે હુ હેઝ ધ વાઈફ, આઈ એમ એ બેચલર. તો કે હુ મેક્સ ધ, હુ મેક ધીસ સેન્ડવિચ, કાઈ મેક ઇટ? તો કે વોટ? તો કે ઇટ ઇઝ એ હેબિટ ટુ બ્લેમ સમબડી, આઈ એમ ટાયર્ડ ઓફ જેલી પીનટ બટર જેલી, આઈ એમ ટાયર્ડ. પણ બદલવું નથી, કમ્પ્લેન કરવી છે. આપણે પણ બધું એ આપણે કમ્પ્લેન કરીએ, બદલવું નથી. બદલો, બદલવામાં જીવન છે. કોઈને દોષ દેવાનો નહીં કે મારાથી આ થયું છે એમ કરતો. એટલા માટે આપણે કર્મ ઓછા બાંધશું, બીજાને દોષ નહીં દઈએ, ઘરમાં પણ શાંતિ રાખશે, પત્નીને પતિને બાળકોને છોકરાઓને દરેકની સાથે ભાઈઓ થોડુંક જીવન જીવો પ્રેમથી મૈત્રી ભાવનું, એ બહુ સારામાં સારું થશે. એટલા માટે આજના સ્વાધ્યાયમાં એક વાત ધ્યાન લઈને જવાનું કે રાતના સૂતી વખતે દિવસ જમા કરજો, કે આજનો દિવસ મેં જમા કર્યો છે. જો ભૂલ થઈ ગઈ હોય તો મીઠા મીઠું કરું દઈ દેવું, ઘરે સવારે ઉઠીએ કે ના ઉઠીએ, અને મીઠા મીઠું કરું દીધો એટલે ગાંઠ ના બંધાય. અને બીજી વાત એ કરવાની કે રોજ આપણે એવી રીતે કરવાનું કે બીજાને દોષ દેવો નહીં, ભૂલ થાય તો કે હું શું કરો આ વસ્તુ એમ કહે છે, હું પડગું છું. ત્રીજી વાત, આપણે શું ખાવું એ બહુ મોટી વસ્તુ છે. આપણે જે આજે અનાજ લઈએ છીએ એમાં હિંસા કેટલી થાય છે. આપણે અહિંસાની વાત કરીએ, આંબીલની વાત કરીએ, આંબીલની અંદર મોટી મહત્ત્વની વસ્તુ કઈ છે કે વિગેહ ત્યાગ કરે છે. આંબીલમાં વિગેહ કયા છે? વિગેહ ત્રણ, ઘી દૂધ અને દહીં. આંબીલમાં આ ત્રણનો
અજા રોજ એટલે આ વિગેનો ત્યાગ છે એટલા આંબીલની તપશ્ચર્યા બહુ મોટી છે. બાકી તો બધું અનાજ જ છે. આ વિગે છે એ જ્ઞાનીઓ કહે છે કે એ વિગે છે એ આપણા સાકારમાં ન ગણાય. આપણે કોણ છીએ? શાકાહારી, શાક. અને વિગે જે બને છે ઘી દૂધ અને દહીં એ શાકાહાર નથી, એ ઉગતું નથી. એ શામાંથી બને છે? શામાંથી બને? હે, માના લોહીમાંથી. એ શાક નથી, એ એ અનાજ નથી. આપણે કહીએ કે અમે શાકાહારી છીએ, પણ આ શાક નથી, આ દૂધ છે. આ દૂધ એ લોહીનો જ બદલાયેલો રંગ છે. ક્યારે બને છે જરાક વિચાર કરજો. કે સ્ત્રી કે ગાય કે સિંહણ કે કૂતરી ગર્ભવતી થાય તો જ એ લોહીનું ધીમે ધીમે 9 મહિનામાં દૂધ બને. બધી હોય, પછી સ્ત્રી હોય, ગાય હોય, સિંહણ હોય, કોઈ પણ સ્ત્રી જો ગર્ભવતી ન થાય તો એના શરીરમાં કદી દૂધ ન હોય. દુનિયાની કોઈ સાયન્સ દૂધને નહીં સર્જી શકે. દૂધને એક જ સર્જન કરે માતા, પછી એ ગાય હોય તો માતા હોય કે એ સિંહણ હોય. કે તો એ શા માટે? કે પોતાને ત્યાં જે છોકરું આવ્યું છે એને દાંત નથી, તો એ ખાશે શું? એટલે ધીમે ધીમે 9 મહિનામાં એ લોહીનો રંગ બદલાઈ જાય છે. અને એ આવ્યું કોના? બચ્ચા માટે. એ રે 9 મહિનામાં જો 9 મહિને થાય અને છોકરાનો જન્મ થાય તો એ વખતે દૂધ હોય. અને દૂધ રહે ક્યાં ક્યાં સુધી રહે? જ્યાં સુધી છોકરાને દાંત ના આવે. છોકરાનો જ્યારે દાંત આવી જાય અહીં દૂધ બંધ થઈ જાય. તમે માતાઓ તો જાણે છે કે એમનો બચ્ચો 1.5 વર્ષનો 2 વર્ષનો થાય પછી દૂધ હોય નહીં. જ્યાં દૂધ હતું પાછું લોહીનું લોહી. હવે આ દૂધ બચ્ચાને માટે આવે. હવે આ દૂધ જો મોટા લઈ લઈએ, મોટા લે તો બચ્ચા ક્યાં જાય? ત્યારે આપણે મનુષ્યનું તો લેતા નથી, કારણ કે એનું દૂધ તો આપણે મોટાઓ નાના બચ્ચાનું દૂધ આપણે લઈ લઈએ. એ ક્યાં જાય? જાનવર ઉપર જાય. જેટલા આ વાછરડા હોય એના માટે આવેલું દૂધ આપણે લઈ લઈએ, વાછરડા ક્યાં જાય છે? એ આજે તમને હમણાં 5-10 મિનિટ જરા જોજો. આ DVD આજે તમને બતાવવાની છે હમણાં. અને તે વિચાર કરે કે આ દૂધ જૈન ધર્મની અંદર આંબીલ માટે અને રોજ એકાદો વિગે ત્યાગ કરવા માટે છે. અને તમે આ વિગે ત્યાગ કરશો તો રોજ એક જીવને અભયદાન આપશો. જો તમે એનું લઈ લેશો તો એ એ મરશે બિચારા, કા વ્હીલ ઇન્ડસ્ટ્રીમાં જશે. અને હવે જ્યારે આ વાછરડાને મા પાસેથી લઈ લે એ વખતે માની જે હાલત થાય છે, અને વાછરડાને આ દેશમાં એને વ્હીલ કહે છે. વ્હીલ, વ્હીલ એટલે એનું માંસ લાલ ન હોય, સફેદ હોય અને આઈસ્ક્રીમ જેવું હોય. એટલે પૈસાદાર લોકોને આ વ્હીલ બહુ ગમે છે. અને એને લીધે અત્યારે હજારો વાછરડાઓ આ 10 વીક સુધી રાખે, અને એવા જગ્યાએ રહે કે એને ફરવાની જગ્યા નહીં, અને ઇન્જેક્શન આપે અને 10 વીક પછી એ માંસ એવું ડેલિકસી હોય છે એ થાય છે. અને એ દૂધ આપણે લઈ લીધું એટલા માટે એ લોકો ગયા છે. એટલે તમે જો આ રીતે આજે વિગે ત્યાગ કરો, ભગવાને કીધું, તો એટલા જીવને તમે અભયદાન આપી શકશો.
અને આપણે લોકો તો આપણે જ્યારે તપશ્ચર્યા કરીને પારણા પણ કરે તો પણ ઘી દૂધ એમાં વાપરીએ અને આખી તપશ્ચર્યા ભ્રષ્ટ કરી રાખીએ. એટલે આપણે ટેવને લીધે છોડવું મુશ્કેલ છે, પણ એને બદલે તમે બદામનું દૂધ લો, સોયાનું દૂધ લો, ગમે તે લો, પણ આ કરવા જેવું નથી. એટલે બે ડીવીડીઓ છે અને એ 10-10 મિનિટની છે. તમને જો વાંધો ના હોય તો જરા જોઈ લો. ઘણા લોકો કે ઇન્ડિયામાં, હવે ઇન્ડિયામાં તો એનાથી એ વર્ષ થઈ ગયું છે, એને તો ઇન્જેક્શન આપે, ગાયોને ગર્ભવતી કરે અને એવી રીતે હાલતમાં રાવે છે. એટલે ઘણા લોકો કે અમે ઇન્ડિયાથી ઘી મંગાવીએ, અરે મેં કીધું ત્યાંનું ઘી દૂધ તો એકદમ વધારે હિંસાવાળું છે. એટલે આપણે અહીં ભગવાનની આગળ તો મેં જાણી લીધું કે ભગવાનને હવે દૂધથી નથી નવડાવતા અહીં, પણ બીજી રીતે પણ ભગવાનના દેરાસરની અંદર તો આ જે જીવોનું આ દૂધ ઘી માખણ એ વસ્તુ ન લાવો. અને તમારા પૈસા તમે ખર્ચો અને ઉપરથી આ જીવોને બિચારાઓને તમે કહો કે હું પારણા કરાવું અને તમારા પારણાના તમે પૈસા આપો અને આ પાછળડાઓના જીવ લઈ લે અને એ થાય, એટલે આપણે કર્મ બંધાય. એટલા માટે આજના ઉપદેશ માટે સ્વાધ્યાયમાંથી આટલું નક્કી કરો કે ભાઈ મારે જરા મુશ્કેલ થાય, પણ આ જરા તમે જોશો તો તમને ખ્યાલ આવશે, અને જો તમે જોશો નહીં તો તમે છોડી નહીં શકો. એટલા માટે હવે બતાવે છે, એમને કહો કે જરા બતાવે. અને અમેરિકન લોકો હવે કહે છે આ બોબ કરીને મોટો એક્ટર છે, એ કહે છે કે આ અમેરિકાએ આ શોભતું નથી આ કરવું એમ. I think you will agree that the animals are left to pay the highest cost of all. A life, if a extreme deprivation and suffering, hidden captivity.
ચમડા સમજ અને જૈન ધર્મમાં આપણે વર્ષમાં બે વાર આપણે ઓળી કરીએ છીએ, ચૈત્ર ચૈત્ર માસ અને ઓછા આસો મહિના. કારણ શું કે એની અંદર આ ઘી દૂધ અને દહીં આંબીલમાં છોડાય, એટલે દર વર્ષે આંબીલને મોટામાં મોટું કહ્યું છે. શા માટે કે આ જીવોનું જે અનાજ તો વાંધો નથી, પણ જે આ જીવોનું જે સહન થાય છે એનો ત્યાગ છે. એટલે જ્ઞાનીઓ એમ કહે છે કે આપણે એને વિગે ત્યાગ કરવાથી આપણને આ જીવોને અભયદાન મળે છે. અને બીજું કંઈ નહીં, પણ આપણે બીજા જીવોને છોડાવી ન શકીએ, પણ આપણે ત્યાગ કરીએ તો એ લોકોને બિચારાનું અભયદાન મળે. અને એ લોકો જાય ક્યાં બિચારા, અને એ લોકો છ મહિના અરે 10 વીક સુધી સહન કરે એક જગ્યાએ, અને હાલવા ચાલવાનું નહીં. એ તમે એ લોકોને આંખમાં તમે જુઓ, આપણે દયા આવે કે આ આપણા બચ્ચા જેવા છે. એટલે હું લોકોને રોજ એ જ કહું કે ભાઈ તમે સંઘના જમણવાર કરો, તો લોકોને રાજી કરવા માટે આ લોકોને હેરાન નહીં કરો. એટલે જમણવારની અંદર પણ આપણે કહેવાનું કે ભાઈ તમારે આવવું હોય તો ઘી દૂધને બધે આપણે બધી ઘણી વસ્તુઓ આપણે થઈ શકે એમ છે. અને આનાથી જીવની હિંસા થાય અને આપણા પૈસા જાય અને આપણે કર્મ બંધાય, તો એ ખાતર આપણે જે કંઈ કરીએ એમાં અહિંસા રહેવી જોઈએ. અને સૌ આખા ધર્મની અંદર મોટામાં મોટું હોય તો અહિંસા છે, અને એ અહિંસા આપણા ખાવામાં પીવામાં જેમ ચરે જેમ ચિટ્ટે આપણે જાણ રાખીએ, તે રોજનો દિવસ એકદમ તમે જમા કરી દો, અને તમને એમ થાય કે આટલા દિવસ હું જીવ્યો છું. એટલે મેં તો જોયું છે કે આપણે જો હમણાં મૃત્યુ આવી જાય તો આપણે આનંદ થાય કે ચાલો હવે આ શરીર જઈશું, આ શરીરથી જેમ બને તે મેં સારું કામ કર્યું છે. મૃત્યુથી પણ ગભરાઈએ નહીં, કારણ કે આપણે જમા કરેલું છે, આપણી મૂડી બહુ સારી છે, જ્યાં જવાના ત્યાં મૂડી મળવાની છે. જેમ આપણે બેંકમાં બેલેન્સ હોય આપણને ખાતરી હોય ને, તો આપણે એક બેંકમાં બેલેન્સ જ છે, અને આપણે જે ત્યાગ કર્યો છે એ આપણે ખ્યાલ છે. એટલે જ્યાં પણ જ્યારે પણ જવાને મૃત્યુથી પણ ગભરાવાનું નહીં. જો વાવ I think you will agree that the animals are left to pay the highest cost of all, a life of extreme deprivation and suffering. Hidden camera footage recorded by Mercy for Animals at Buckeye Veal in Apple Creek, Ohio, uncovers the plight of the youngest victims of the veal and dairy industries, baby male calves, doomed to a short life chained inside a tiny crate. Few consumers realize that veal is a direct byproduct of the dairy industry, because dairy cows must be impregnated in order to produce milk. Producers rip the newborn calves from their mother's sides shortly after birth so that humans can have the milk instead. The male calves have little economic value since they will never produce milk. Within their first moments of life, many of these young animals are shipped off to veal factory farms. Most calves raised for veal are chained by their necks inside narrow wooden crates, barely larger than their bodies. This confinement is so extreme that the calves can't even turn around or lie down comfortably. Day in and day out, these gentle creatures are deprived of the attention and affection of their mothers. During their short, miserable lives, the calves are unable to breathe fresh air, feel grass beneath their feet, walk, run, or play.
Immobilizing calves in this cruel manner is intended to inhibit muscle development, resulting in the ultra tenderness for which white veal is known. Typically fed an iron deficient formula designed to induce borderline anemia, these baby animals can suffer from ulcers, pneumonia, lameness, and diarrhea. The veal crate reduces these naturally clean animals to living in their own waste, resulting in many calves becoming covered in excrement. Here, a farm worker collects blood samples by sticking a needle into the neck of a chained calf. In the United States, not a single federal law protects farmed animals from cruelty during their lives on factory farms. Numerous animal welfare and behavior experts, including the American Veterinary Medical Association, opposes the chaining of calves by their necks in restrictive veal crates where they can't turn around. After a comprehensive 2-year study, the independent Pew Commission on Industrial Farm Animal Production concluded that veal crates should be phased out, stating the most intensive confinement systems, such as restricted veal crates, all prevent the animal from a normal. So projector, but they go. અરે બી હવે આ બીજી બતાવી શકે તો જવા દો. હવે આ બીજી છે, આટલું તો એ બીજી છે. એક દાડો આપણે જતા પહેલાં ભાઈ શું ઇન્ડિયામાં શું કરે છે એ બહુ આપણે ત્રાસજનક છે. પણ એટલું કરું કે આપણે આપણા જીભ ખાતર આપણા જીભને આપણે દુઃખી નથી કરવો, બસ એટલું નક્કી કરવાનું છે. આ કોઈના કંઈ નહીં, રોજ મારાથી અભયદાન હું આપું છું તો તમે છોડી શકશો. બાકી માણસ એક ખાલી દૂધની એક ચાની ખાતર આ જીવને આપણે અભયદાન આપી શકીએ, બસ બીજું કાંઈ નહીં. બહુ સારું છે. હવે આપણે સર્વમંગળ કરીએ. ચાલ સર્વમંગળ મંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ. અને મંત્રી ખૂબ આનંદમાં રહો અને જૈન ધર્મને અહિંસાથી સારી રીતે પાળો. અને આવું તીર્થ બનેલું છે આ તીર્થની અંદર, તમે આવો છોકરાઓને લાવો અને આ તીર્થ એવું એક થઈ જાય કે દુનિયાને એક પ્રેરણા આપી જાય. આવું સરસ આપણે બનાવ્યું છે અને દુનિયા આવીને જોઈ શકશે કે આપણે શું બનાવી દીધું છે. પણ આ એ આપણા આચરણથી આ જ આપણું ઘર છે, આમ કરો એવી શુભેચ્છા છે. હજી હું 3 તાળા અહીં છું અને હવે બીજી વાર છે આ મારે એ પણ બતાવી છે, જોવા જેવું છે કે ઇન્ડિયામાં તો શું જાનવરોને ત્રાસ આપે છે તે આપણને ખ્યાલ આવે છે. આશીર્વાદ.